आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज ने अपनी रेसिपी है नाइनोल खमण। घना लोगना खमण परफेक्ट नहीं बनता होता तो एम जाड़े नहीं बनती तो क्यारेक पोचा बनती बनता तो तमे आ मारी रीत थी बनावशो तो तमारा नाइलॉन खमण एकदम पोचा ने जाड़ेदार बन से। तो तमे जोई सको छो कि आ रीते मारा खमण सरस जाड़ी पड़ी छे ने एकदम पोचा ने जाड़ेदार बन्या छे। तमे जोई सको छो कि एकदम स्पोंजी बन्या छे। तो तमे आ नाइलॉन खमणनी रेसिपी जरूर थी ट्राय करजो ने जो वीडियो पसंद आए तो तमारा फ्रेंड्स ने फेमिली में शेयर करवानो भूलता नहीं। सौथी पहला बेसनों बेटर तैयार कर ले तो एना माटे मैं अहीं एक वाटको एटले के आश्रे 150 ग्राम बेसन लई लीधो छे। अहीं आपणे एकदम झीणो बेसन आवे ए लेवानो छे तो ए लई लीधो छे। हवे एमां आपणे अर्धी चमची लींबुना फूल एड करीशुं। त्यारबाद तेमां स्वाद अनुसार मीठू एड करी दईशुं। हवे एमां आपणे थोड़ू पाणी एड करीने मिश्रणने लावी लईशुं। तो अहीं आपणे शरूआतमां थोड़ुं ज पाणी एड करीशुं जेथी करीने एमां गांठो रहे ए रीते आपणे बेसनने मिक्स करी देवानो छे। एक साथे वधारे पाणी एड करी देवाथी एमां गांठो रहे छे तो शरूआतमां आपणे थोड़ुं ज पाणी एड करीशुं। हवे अहीं आपणुं आ रीतनुं गाढ़ो मिश्रण तैयार थई गयुं छे एकदम गांठो वगरनुं। हवे एमां बादमां आपणे बीजुं पाणी एड करीशुं। तो हवे अहीं मैं आ रीतनुं मिश्रण तैयार करी लीधुं छे। तमे जोई शको छो कि एनी थिकनेस कई रीतनी छे। हवे एमां आपणे एक चमची खांड एड करीशुं। तो अहीं खांडने सरस रीते मिक्स करी देशुं। ज्यां सुधी खांड ओगळी न जाय त्यां सुधी आपणे एने सतत हलावता रहीशुं। आ प्रोसेस आपणे एक मिनिट सुधी करवानी छे। तो तमे जोई शको छो कि आपणुं मिश्रण आ रीतनुं छे। हुं तमने चमचीनी मददथी बतावी दउं। तो आ रीतनुं आपणे बेटर राखवानुं छे। હવે ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી ઇનો એડ કરીશું। અહીંયા મેં રેગ્યુલર ઇનો આવે છે એ જ લીધો છે, કોઈ ફ્લેવરવાળો ઇનો નથી લેવાનો। તો આ રીતે આપણે એને એક સાઈડ હલાવી લઈશું। તો અહીંયા આપણે એક મિનિટ સુધી સતત હલાવતા રહીશું અને એક જ સાઈડ હલાવવાનું છે। અને તમે જોઈ શકો છો કે આપણું બેસનનું મિશ્રણ ફૂલીને ડબલ થઈ ગયું છે અને જાળીઓ પડવા લાગી છે। તો આ રીતનું આપણું બેસનનું બેટર તૈયાર થઈ ગયું છે અને જાળીઓ અત્યારથી જ દેખાવા લાગી છે। તો આપણું ખમણનું મિશ્રણ બિલકુલ તૈયાર છે। તો અહીંયા આપણે પ્રેસ કરેલા એક ડબ્બામાં આ મિશ્રણને એડ કરી દઈશું। અહીંયા મેં આ રીતના મસાલાનો ડબ્બો લઈ લીધો છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો। તો આપણે પ્રેસ કરેલા ડબ્બામાં આ રીતે ખમણનું મિશ્રણ એડ કરી દઈશું। અને મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે ઓલરેડી મૂકી દીધું છે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મિશ્રણ બનાવો એ પહેલાં પાણી ગરમ કરીને તૈયાર કરી લેવાનું છે। તો હવે અહીંયા મેં ડબ્બાને સેટ કરી લીધો છે અને ઢાંકણ ઢાંકીને આપણે એને 20 મિનિટ માટે બફાવા દઈશું। તો 20 મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું। હવે 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા ખમણ બફાઈ ગયા છે। આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું। તો આ રીતે મારું ચપ્પું બિલકુલ સાફ આવી રહ્યું છે। જો તમારા ચપ્પામાં મિશ્રણ ચોટતું હોય તો તમે એને 5 મિનિટ માટે વધારે થવા દો। અહીંયા મારા ખમણ બિલકુલ બફાઈને તૈયાર થઈ ગયા છે તો એને આપણે ઠંડા કરી લઈશું અને ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈએ। તો 2 ચમચી તેલમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું, થોડી હિંગ એડ કરીશું, 2 લીલા મરચાં, એને આપણે થોડા હલાવી લઈશું। હવે એમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું। તો અહીંયા મેં અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું છે। તો પાણીમાં ઉભરો આવી જાય ત્યારબાદ આપણે એમાં ખાંડ એડ કરીશું। તો અહીંયા મેં 2 ચમચી ખાંડ લઈ લીધી છે। હવે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણને હલાવી લઈશું અને આપણું વઘાર બિલકુલ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું અને વઘારને ઠંડો થવા દઈશું। હવે અહીંયા આપણે ડબ્બામાંથી ખમણને ડીમોલ્ડ કરી દઈએ। તો આ રીતે ઉપરથી ટેપ કરવાથી આપણા ખમણ સરળતાથી બહાર આવી જાય છે। તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ પોચા અને જાળેદાર બન્યા છે, આ રીતે સ્પોન્જી બન્યા છે। તો હવે એમાં આપણે કાપા કરી લઈશું। તો તમને જે શેપના પસંદ હોય એ પ્રમાણે તમે નાના કે મોટા કાપા કરી શકો છો। અહીંયા હું આ રીતે 4 કટ લગાવી દઈશ। હવે આ રીતે કટ લગાવ્યા બાદ આપણે એમાં આપણો વઘાર એડ કરી દેવાનો છે। તો આ રીતે બધી બાજુ સરસ રીતે ફેલાવીને ખાંડના પાણીને એડ કરી દેવાનું છે।
અહીંયા આપણે ખમણ અને વઘાર બંનેને ઠંડા થવા દેવાનું છે, જેથી કરીને વઘાર સરસ રીતે અંદર સુધી પહોંચી જાય, જેથી કરીને આપણે ખમણ એકદમ પોચા ન પડી જાય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે વઘારને સરસ રીતે એડ કરી દઈશું. એક એક પીસ ઉપર સરસ રીતે આપણે વઘારને એડ કરી દેવાનું છે. હવે વઘારને એડ કર્યા બાદ આપણે એમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. જો તમને પસંદ હોય તો સૂકા નાળિયેરનું ટોપરો પણ તમે એડ કરી શકો છો. હવે આપણા ખમણ બિલકુલ તૈયાર થઈ ગયા છે. હું તમને નજીકથી દેખાડી દઉં કે મારા ખમણ કેટલા પોચા બન્યા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતની જાળી પડી છે અને એકદમ સ્પોન્જી અને પોચા બન્યા છે, એકદમ જાળીદાર. આ રીતે દબાવવાથી આપણા ખમણ પણ એકદમ પોચા લાગી રહ્યા છે અને જાળીદાર બન્યા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ખમણનો, તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. અને આવા જ નવા નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.